केशोदना चलारा मंदिरे नेत्र निदान कैम्प योजायो हतो, जेमा नेत्र निदान कैम्प साथे सांधा स्नायुना दुखावा होमियोपेथिक अने डायाबिटीज चेकअप नु आयोजन करवामां दर्दीओए तेनो लाभ लीधो हतो। केशोदमां चलारा मंदिर द्वारा श्री रणछोड़ रायचू हॉस्पिटल राजकोटना सहकारथी दर मासना पहेला त्रीजा रविवारे नेत्र निदान कैम्प सांधा स्नायुना दुखावानो कैम्प तेमज होमियोपेथिक अने डायाबिटीज चेकअप कैम्पनुं आयोजन करवामां आवे छे। आ कैम्पमां मोटी संख्यामां दर्दीओए निदान करावेल, जेमां मोतियाना दर्दीओ 248 मांथी 80 दर्दीओने ऑपरेशन माटे राजकोट रणछोड़ दासजी हॉस्पिटलमां मोकलवामां आव्या हता। આ ઉપરાંત હોમિયોપેથિક કેમ્પમાં ડાયાબિટીસના 93 દર્દીઓની જિગ્નેશભાઈ ચાંદેકરાએ તપાસ કરી હતી। સાંધાના દુખાવાના ડોક્ટર ઉમેશ ભટ્ટ દ્વારા નિઃશુલ્ક દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને સમગ્ર કેમ્પના ભોજનદાતા સવજીભાઈ વાલજીભાઈ ગજેરા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। પૂરું નથી ને આવે કોઈ જય જલારામ। મુકુંદભાઈ રૂપારેલિયા ટ્રસ્ટ આયોજિત જલારામ મંદિર દ્વારા પહેલા અને બીજા રવિવારે આંખનો કેમ્પ યોજવામાં આવે છે। આજે પણ આંખનો કેમ્પ યોજવામાં આવેલો હતો, જેની અંદર લગભગ 250 જેટલા દર્દીઓને તપાસી અને 80 જેટલા દર્દીઓને રણછોડદાસજી આશ્રમ રાજકોટ ખાતે ઓપરેશન માટે મોકલવામાં આવેલા હતા। અમારા અહીંયા જુદા જુદા દાતાઓ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। આજે સૌજીભાઈ ગજેરા સંતોષ ગીવારા એમના તરફથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને અત્યાર સુધીમાં જલારામ મંદિર દ્વારા લગભગ 260 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર 15,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ જલારામ મંદિર દ્વારા એ આપવામાં આવેલી છે। અને આ રીતે જલારામ મંદિર દ્વારા જુદા જુદા કેમ્પોનું આયોજન કરી અને લોકોની સેવા કરવામાં આવે છે। જય જલારામ।